कार्यकर्ताओ सहित समर्थक रेलवे पाटा पर पहुंची गया है। हाथ में बेनरो झंडा लईने पहुंचेला तमाम लोग अहीं विरोध नोंधावी रह्या छे। मोंघवारी मुद्दे विरोध नोंधावी रहेला કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થકો રેલવે ફાટક પાસે આપ જોઈ શકો રેલવે ના જે પાટા છે ત્યાં તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। રેલ રોકવામાં આવી રહી છે। ગૌરવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। ગૌરવ, આજે સીધા દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદની અંદર, શું છે આ કોંગ્રેસના કાર્યકર્તાઓનું આખું અભિયાન, શું છે રણનીતિ તેઓની? जी बात करिए तो गुजरात यूथ कांग्रेस द्वारा आक्रमक विरोध मोंघवारी मुद्दे करवामां आवी रह्यो छे। अने तमे जोई शको छो के यूथ कांग्रेस ना कार्यकरो छे तेओ रेलवे ट्रेक पर गोठवाई गया छे अने मोंघवारी विरुद्ध तेमनी बेरोजगारी विरुद्ध आ प्रदर्शन छे अने रेल रोकवानो प्रयास कर रह्या छे। जे रेल हाल आवी रही छे तेने रोकवानो कांग्रेस ना कार्यकरो प्रयत्न कर रह्या छे। मात्र एटलुं कहेवुं छे के जे रीते देश में बेरोजगारी अने मोंघवारी वधी छे तेनो आ विरोध छे। ट्रेन रोकीने तेमनो विरोध प्रदर्शन करी रह्या छे कारण के दिवसे ने दिवसे देश में मोंघवारी अने बेरोजगारी वधी रही छे तेनो आ विरोध छे। अलग अलग जगह तेमने कार्यक्रम करवानो प्रयत्न कर्यो पण त्यां पोलीस द्वारा तेमनी अटकायत थई जाय तेवा थईने कारणे तेओए अलग अलग जगह स्थळ बदल्या हता अने छेवटे हवे शाहीबाग खाते तेओ आ विरोध प्रदर्शन कर्या छे। तमे जोई शको छो के एक मालवाहक ट्रेन अहींयाथी पसार थई रही हती। એ પસાર થાય તે પહેલા જ યુથ કોંગ્રેસના કાર્યકરો વિશ્વનાથ વાઘેલા કે જેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેમની આગેવાનીમાં અહીંયા પહોંચ્યા હતા અને ટ્રેન રોકીને તેમનો વિરોધ પ્રદર્શન નોંધાવેલું છે। ખૂબ જ મહત્વની અને મોટી ઘટના કહી શકાય કે લાંબા સમય બાદ આક્રમક વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તમે કહી શકો છો કે ભારતીય રેલની ડીઝલ લોકો શેર ગાંધીધામ જે માલવાહક ગાડી છે તે ગાંધીધામ માલવાહક ગાડીનો વિરોધ યુથ કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે। મોંઘવારીને લઈને, બેરોજગારીને લઈને સતત વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલો આ વિરોધ જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા માલગાડી રોકી દેવામાં આવી છે અને સાથે સાથે તેઓ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બેરોજગારી અને મોંઘવારી ઓછી કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મોંઘવારી સામે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ ખાતે માલગાડી જ્યાંથી પસાર થતી હતી રેલના પાટા પર પહોંચી ગયા છે તમામ લોકો, હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે અહીંયા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુથ કોંગ્રેસનું આ સખત વિરોધ પ્રદર્શન, જ્યાં જલદ આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। ટ્રેન રોકી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે જ કરવામાં આવી રહેલો આ વિરોધ, તેમનું એમ પણ કહેવું છે યુથ કોંગ્રેસ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યભરની અંદર જો મોંઘવારી અને બેરોજગારી નાથવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટ્રેન રોકી ટ્રેન પર ચડી જઈ માલગાડી હતી આ જે રોકવામાં આવી છે તે શાહીબાગ ખાતે કાર્યકર્તાઓ ટ્રેન રોકી છે। એ સીધા દ્રશ્યો, મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, યુથ કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન, જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શાહીબાગ ખાતે રેલવે પાટા પર પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યકર્તાઓ સમર્થકો ત્યાં પહોંચ્યા, યુથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલું આ વિરોધ પ્રદર્શન,
जलद आंदोलन करवानी चिमकी पण उच्चारवामां आवी छे। जो आवनारा समयमां हवे मोंઘવારી ઓછી કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી કરવામાં ઉચ્ચારવામાં આવી છે। શાહીબાગ ખાતે કાર્યકર્તાઓએ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો છે। બેનરો સાથે વિરોધ કરવા માટે કાર્યકર્તાઓ પહોંચી ચૂક્યા હતા, ઝંડા હાથમાં લીધા હતા, ટ્રેન રોકવામાં આવી હતી। યુથ કોંગ્રેસે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ માત્ર ઝલક છે, પરંતુ જો બેરોજગારી અને મોંઘવારી ઘટાડવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર રાજ્યભરની અંદર જલદ આંદોલન પણ કરવામાં આવશે। યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। અરે આજે અમદાવાદ ખાતે શાહીબાગ ખાતે આવેલ રેલવે પાટા પર પહોંચી ત્યાંથી પસાર થતી આ ટ્રેન રોકવામાં આવી હતી। આ ટ્રેન માલગાડી ત્યારે રોકી દેવામાં આવી હતી, તેના પર ચડી ગયા હતા, હાથમાં ઝંડાઓ હતા, બેનરો હતા, સૂત્રોચ્ચાર હતા અને ઉગ્ર વિરોધ તેઓએ અહીંયા નોંધાવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્રેન રોકી કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જ્યાં ટ્રેન રોકવામાં આવી, બેનરો લગાવવામાં આવ્યા અને ટ્રેનને આગળ નહીં જવા દઈએ, આ પ્રકારના જલદ આંદોલન આવનારા દિવસોમાં કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટ્રેન રોકી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। શાહીબાગ ખાતે કાર્યકર્તાઓ વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર, બેનરો અને ઝંડા લઈને પહોંચી ગયા હતા। વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને કહેવામાં આવ્યું છે મોંઘવારી જો સરકાર નહીં ઘટાડે તો આવનારા સમયમાં રાજ્યભરની અંદર જલદ આંદોલન પણ અમે કરીશું। હાલમાં યુથ કોંગ્રેસ દ્વારા શાહીબાગ ખાતે બેનરો સાથે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ મોંઘવારી સામે આ વિરોધ પ્રદર્શન છે। મોંઘવારી કૂદકે ને ભૂચકે વધી રહી છે, તેને લઈને આમ જનતા પીસાય છે, તે વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગૌરવ જોડાઈ ગયા છે અમારી સાથે। ગૌરવ, યુથ કોંગ્રેસનું મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન, અમદાવાદની અંદર વિરોધ પ્રદર્શન કર્યું, સાથે ચીમકી ઉચ્ચારી છે આવનારા દિવસમાં સમગ્ર ગુજરાતભરમાં જલદ આંદોલનની। જી ખ્યાતિ સીધા દર્શકો, તમે જોઈ શકો છો કે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાની આગેવાનીમાં રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું છે। જે રીતે દેશમાં મોંઘવારી અને બેરોજગારીએ બાધા મૂકી છે તેની સામે આ વિરોધ પ્રદર્શન છે। ત્રણ કલાકના ભાવ અથવા બિલકુલ ગૌરવ, આ સાથે જે યુથ કોંગ્રેસ દ્વારા માત્ર રેલ રોકો નહીં પરંતુ અન્ય અલગ અલગ જગ્યાઓ પર પણ વિરોધ કરવામાં આવી રહ્યા છે, જે રીતે શાહીબાગ ખાતે હાલમાં ટ્રેન રોકવામાં આવી છે, અહીંયા જલદ આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે, આ સાથે તેઓના અન્ય રાજ્યભરમાં કયા કયા કાર્યક્રમો ત્રણ જગ્યાએ તેઓ કાર્યક્રમ કરવાનો પ્લાન કરતા હતા, પરંતુ ક્યાંક સત્તા તંત્ર
કારણે એનો અહેસાસ આવી ગયો હતો કે ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ શકે છે, જેની જાણ થતા જ તેમને સ્થળ બદલવાની ફરજ પડી હતી. છેવટે શાહીબાગ ખાતે તેમની એક માલવાહક ગાડી હતી, તેને રોકીને તેમનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવેલો છે. કહી શકાય કે કોંગ્રેસ, યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની છે અને તેમને રેલ રોકીને આખી ઘટનાનો વિરોધ કરેલો છે. ગૌરવ, શું માંગ, કઈ રીતની તેઓએ માંગ કરી છે, કેવી રીતે રજૂઆત કરવામાં આવી છે સરકારની? જી, સ્પષ્ટ એમની માંગણી છે કે જે રીતે પેપર ફૂટ્યા, જે રીતે દૂધ દહીં ઉપર જીએસટી લાગી, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જે રીતે મોંઘવારી વધી, રાધન જેનાથી ન માત્ર સામાન્ય પ્રજા તમામે તમામ લોકો એનાથી ત્રસ્ત છે, જેના વિરોધમાં તેમને આ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ બે મેસેજ છે, ટ્રેન રોકીને ટ્રેનમાં બેઠેલા લોકોને મેસેજ આપવા માંગે છે, સાથે સરકારને પણ એ મેસેજ આપવા માંગે છે કે જે મોંઘવારી વધી છે તેની સામે તેઓએ આક્રમક આંદોલનની શરૂઆત કરેલી છે. ગૌરવ, આભાર, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. યુથ કોંગ્રેસનું મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન, જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સમાચારો તરફ આગળ